કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું જોસેફ મેકવાનના જીવન ઝરમર વિશે. તો મિત્રો, એનિમેશન સાથે આ વિડિયો પૂરો જોવા વિનંતી છે. સૌ પ્રથમ તો આપણે જોસેફ મેકવાનનો એક વિચાર કોર્ટ્સ જાણીએ. પરીક્ષાઓમાં પ્રથમ નંબર લાવનાર, જીવનના ક્ષેત્રમાં પ્રથમ ક્રમમાં નથી લઈ શકતા, ત્યાં તો સાચી નિષ્ઠા, પરિશ્રમ પ્રત્યેની શ્રદ્ધા અને ફરજ પ્રત્યેની ઈમાનદારી ભાવ અને પ્રેમ જ વિરાજતો હોય છે. જીવનમાં સંતોષ સાહિત્યનો આ શ્રમ જિંદગીની પરમ ઊંચાઈ છે. આ પ્રકારની કેળવણી એ જ જીવનની સાચી કેળવણી છે. અને આ જે આ રીતે જીવ્યા એમણે જીવનને ખરી રીતે માણ્યું કહેવાય. નંબર એક, વ્યક્તિત્વ. ગુજરાતનું પંજાબ ગણાતો અને ગુજરાતના હાડ સમો ખેડા જિલ્લો પ્રાચીન સમયથી જ અનેક રીતે મહત્વ ધરાવે છે. ધાર્મિક વિશેષતાઓને જોઈએ તો ડાકોર, ગલતેશ્વર, મહાદેવ, ટુવાડિયા, વક્તલા, બોચાસણ વગેરે સ્થળોનો ખૂબ જ મહિમા છે. તો આ પ્રદેશની ખેતી પર નજર કરીએ તો આ વિસ્તારમાં વહેતી શેરડી, વાત્રક, મહી જેવી મોટી નદીઓના પાણીથી હરિયાળી ખૂબ જ જોવા મળે છે. અને ખેતીમાં પાણીની પુષ્કળતાને કારણે વિવિધ પ્રકારના બારે માસ પાકથી ખેતરો હરિયાળીમાં લહેરાઈ રહે છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે અગ્રેસર આ વિસ્તારને ચળોતર તરીકે પણ ઓળખવામાં આવે છે. લેખકનો જન્મ, વતન અને પરિવાર. જોસેફ મેકવાનનો જન્મ ખેડા જિલ્લાનું એક ગામ તે ઓડ. આ ઓડ ગામ તેમનું વતન છે. તેમનો જન્મ 9 ઓક્ટોબર 1935ના રોજ ત્રાણોલ ગામે, જિલ્લો આણંદમાં થયો હતો. તેમનું નામ જોસેફ ઇગ્વાસ મેકવાન છે. તેમના પિતાનું નામ ઇગ્વાસ પહેલા ડાયાભાઈ હતું તથા માતાનું નામ હીરાબેન હતું. તેમના પિતાજી ત્રાણોલ ગામે મિશનરી શાળામાં શિક્ષક હોવાથી ત્યાં વસતા હોવાથી તેમનો જન્મ ત્રાણોલ ગામે થયેલો. માતા હીરાબેન ખૂબ જ લાગણીશીલ અને ગુણિયલ હતા. ઉપરાંત એક મોટો ભાઈ મનુ અને એક નાની બહેન હતી. પરંતુ બંને ભાઈ બહેન નાની ઉંમરમાં જ અવસાન પામેલા. માના મૃત્યુના 4 માસ પછી પિતા ફરી પરણે છે. દાદીને તેનો આઘાત લાગતા મૃત્યુ વહાલું કરી લે છે. નવી માતાના આવ્યા પછી થોડાક જ સમયમાં મોટા ભાઈ મનુનું ટૂંકી બીમારીમાં અવસાન થાય છે. જોસેફના કાકા, કાકી સોમાભાઈ અને જવરબહેન બાળક જસ્સા પર, એટલે કે જોસેફ મેકવાન પર અપાર વાલ વરસાવતા. પરંતુ આ ભરપૂર પ્રેમ લાંબો સમય ન રહ્યો. તેમના કાકા પગની બીમારીને લીધે આ દુનિયા છોડી જાય છે. થોડા સમયમાં પિતાજી કાકીના પુનઃ લગ્ન કરાવે છે. પિતાજી નવી પત્નીના પ્રેમમાં ડૂબી જાય છે. નવી માં પણ ઓરમાનવાયુ વર્તન કરે છે. તે લેખકને શારીરિક માનસિક ત્રાસ આપે છે. લેખક આ બધું મૂંગા મોઢે સહન કરે છે. લેખકનું બાળપણ. 7-8 વર્ષની નાની ઉંમરમાં જ લેખક ઘરકામમાં જોતરાય છે. એક પછી એક ઘરની અને બહારની તમામ જવાબદારી લેખકના માથે આવી જાય છે. ઘરની સફાઈ કરવી, વાસણ માંજવા, કુએથી 12 બેડો પાણી ભરવું, ઢોરનું વાસીદું ઉકરડે થાપવું, ખેતર સાચવવું, આંબા વાડ્યા હળવું કરવાનું, દાણ ભરડાવવાની, નવી માના છાલવાયા દીકરાને કેળમાંથી નીચે નહીં મૂકવાનો એ પણ ખરું. આખું વરસ ચાલે તેટલા બળતણના લાકડા કાપવાના, તમાકુની ખરીમાં મજૂરીએ જવું. આમ 12 વર્ષની નાની વયે તો ખેતરમાં હમાર, કરબડી અને હળ હાંકતા લેખક શીખી ગયેલા. ઘરનું સંપૂર્ણ કામ કરતો કરતો પોતાના કપડાં પણ જાતે ધોવાના, કોઈ પણ જાતની સગવડ વિના જ ભણવાનું એ ખરું. કામના બોજને કારણે ગરીબાણ શાળાએ પણ ના જઈ શકે. પોતાની એકાગ્રતા, હોશિયારી, વિદ્યા પ્રીતિ તથા ભણવાની ધગશને કારણે વર્ગમાં સારા માર્ક્સે પાસ થતા અને પ્રથમ નંબર લાવતા. તો એ પરિવાર તરફથી
પ્રશંસાના કે હુંફના બે બોલ સાંભળવા મળતા નહીં, પોતાના હૃદયની વેદના વ્યક્ત કરતો લેખક કહે છે. જોસેફ મેકવાનના આપણે ફોટા પણ જોઈ શકીએ છીએ અહીં. હવે આ જે આપણે અગાઉ જોઈ ગયા એ વર્ણન પણ લેખકે જાતે જ કર્યું હતું મિત્રો. હવે લગ્ન જીવન વિશે. લેખક ઈસવીસન 1955 ચરકલાસી ગામે રંગીના બહેન સાથે લગ્ન કરે છે. તેમના દ્વારા ચાર દીકરીઓ વંદના, અર્ચના, ગૌરા હિલ અને ત્રણ દીકરાઓ ચંદ્રવદન, મધુરમ, અમિતાભ, આમ કુલ 7 સંતાનો થાય છે. લગ્ન પછીના બીજા જ વર્ષે આંત્રપૂચની બીમારીમાં જ પિતાનું મૃત્યુ થાય છે. ઈસવીસન 1954 લેખકની પ્રથમ વાર્તા ગેગડીના ફૂલ સવિતા સામાયિકમાં જસવંતલાલ ડી મેકવાનને નામે પ્રસિદ્ધ થાય છે. ત્યારથી લેખક સાહિત્ય લેખનની શરૂઆત કરે છે. ત્યાર પછી જોસેફ મેકવાનને નામે પ્રથમ વાર્તા મૈત્રીની વિટંબના ચાંદની સામાયિકમાં 1956 પ્રગટ થાય છે. ઈસવીસન 1956 થી 1964 સુધી તેઓ નિયમિત વાર્તાઓ લખે છે. આ સમયગાળામાં 2 વાર્તા સંગ્રહ થાય છે એટલી વાર્તાઓ લખાય છે. તેમની 5 વાર્તાઓને અલગ અલગ ઇનામો પ્રાપ્ત થાય છે. તેમનું પ્રથમ રેખાચિત્ર લક્ષ્મીનો ચોંદલો 1978 તેમજ પ્રથમ નવલકથા આગણિયાત 1986 પ્રગટ થાય છે. હવે લેખકનો અભ્યાસ. 1967 તેઓ પ્રથમ વર્ગ બી એ, 1969 દ્વિતીય વર્ગમાં એમ એ અને 1971 પ્રથમ વર્ગમાં બીએડ થયા. કોલેજમાં લેક્ચરર તરીકે કારકિર્દીમાં તેમને કોલેજની નોકરી છોડી દઈ ગામની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યું અને અન્ય ઘણી તકલીફો સહન કરવી પડી. લેખકની નોકરી. ઈસવીસન 1957 સેન્ટ ઝેવિયર સ્કૂલ આણંદમાં હિન્દી વિષયના શિક્ષક તરીકે જોડાય છે. ઈસવીસન 1969 ગાળામાં ભવન્સ કોલેજ કોર અને પછી એમ વી પટેલ કોલેજ આણંદ એમ 6 વર્ષ સુધી પ્રોફેસર તરીકેની નોકરી કરે છે. ત્યારબાદ આણંદની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આવીને શિક્ષક તરીકે જોડાઈ જાય છે. આમ 32 વર્ષ સુધી કેળવણી સાથે એકરૂપ થયા પછી ઈસવીસન 1994 નિવૃત્ત થાય છે. નંબર 7 ધર્મ પરિવર્તન. ઈસવીસન 1980 આસપાસ ઓડ ગામ અને ચરોતરના દલિત ભાઈઓએ તથા જોસેફના દાદાએ હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરેલો. અપૃષ્ય લોકોને આ ધર્મે માણસ તરીકેની સ્વીકૃતિ આપેલી, સન્માન આપેલું, ગુલામીમાં જકડાયેલા શોષિતોને ધર્માંતર દ્વારા આઝાદી અપાવી. આજના ચરોતરની દલિત સમાજે મોટે ભાગે ખ્રિસ્તી ધર્મ સ્વીકારીને આ ધર્મને વધારે વિકસાવ્યો છે. આજીવન શિક્ષક બનીને રહેલા અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને ઓજસ્વી બનાવનાર લેખકના પરિવારજનોએ ખ્રિસ્તી કેથલિક ધર્મ સ્વીકારેલો. આ ધર્મને સ્વીકારવા પાછળનું કારણ મિશનરી દ્વારા અપાતી કેળવણી, અસ્પૃશ્યતા દૂર કરવાની નિષ્ઠા અને સમાજના લોકોને જાગૃત કરવાની ઈચ્છા મુખ્ય હતા. લેખકે લખેલી વિવિધ બુકો આંગણિયાત, વ્યથાના વિતક, મારી પરણેતર. વ્યથાના વિતક એ ઘણી બધી યુનિવર્સિટીમાં સિલેબસ તરીકે એક રેખાચરિત્રોના સંગ્રહ છે. હવે વિવિધ અનુભવ. ઈસવીસન 1960 લેખક પુના તથા મહારાષ્ટ્રનો પ્રવાસ ખેડે છે. ઈસવીસન 1973 ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શાંતિનિકેતનમાં તેમણે વાર્તા કવિતા કાર્ય શિબિરમાં તેઓ મુનશી પ્રેમચંદના પુત્ર અમૃતરાય, ગંગાપ્રસાદ, વિમલ જેવા વાર્તાકારોના સંપર્કમાં આવે છે. મિત્રો, આ શાંતિનિકેતન જે છે એ રવિન્દ્રનાથ ટાગોરનું બનાવેલું આશ્રમ છે. ઈસવીસન 1978 થી 1980 ગાળામાં સમાજ કારણમાં અને બાદમાં રાજકારણમાં સક્રિય થાય છે. તે સમયમાં તેઓ ભાનુભાઈ અધવર્યુના પરિચયમાં આવે છે. તેમણે વધુ અને સારું લખવાની પ્રેરણા પૂરી પાડે છે.
ઈસવીસન 1980 માં પટણા જાય છે. ત્યાંથી પાછા વળતા તે ઉત્તર ભારતનો પ્રવાસ કરે છે, જેમાંથી લેખકને ઘણા પાત્રો પ્રસંગો મળ્યા છે, જે પાછળથી તેમના માટે સર્જનનું મોટું પાસું બની જાય છે. ઈસવીસન 1981 માં ઈશ્વરીના વાલ્મીકી આશ્રમમાં ગુજરાત ભરના પાયાના સામાજિક કાર્યકરોના પરિસંવાદમાં જાય છે. ત્યાં રજૂ થયેલ ચર્ચાને અહેવાલ રૂપે રજૂ કરે છે, જે ઉગડ્યા ઉગાડ અને આવી વરાફ નામે પ્રગટ થાય છે. ઈસવીસન 1982 ના મે માસમાં મેં જનતામાં મારું કોણ નામની વાર્તા આપે છે, જેને કારણે લેખકનો વાચક વર્ગ પણ વધે છે અને તેમની ચાહના પણ વધે છે. ઈસવીસન 1990 માં પિતૃકુળના છેલ્લા વારસ અને સ્નેહી એવો ફોય પણ અવસાન પામે છે, ત્યારે લેખકને છેલ્લો આંચકો લાગે છે. પ્રસ્તુતકર્તા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે. અને મારી ચેનલની મુલાકાત લો, એના ઉપર દરેક લેખકના જીવન, કવન અને સાહિત્યની તમામ લગતી, ગુજરાતીના લગતી તમામ સામગ્રી મળી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.